साहब, आप सौ पुलिस गण भाइयों ने बहनों, भारत भर में 32मो मार्ग सलामती मंत्रनो प्रारंभ 18मी तारीख थी करवामां आव्यो अने 17 फेब्रुआरीए आ पूरु थशे। आ समय गुजरातना अलग अलग जिल्लाओमां कार्यक्रमो थता होय, पण आ वखते अमे कंईक नवो एक संकल्प कर्यो के ज्यां वधारेमां वधारे लोको आवे ત્યાં જો આ પ્રદર્શન રાખવામાં આવે તો શું એનાથી લોકોને શું બેનિફિટ થાય, તો સૌથી પહેલા અમે 18 તારીખે ખોડિયાર મંદિર રાજપરા શરૂ કર્યું અને એનો પ્રતિસાદ ખૂબ મળ્યો। એના પછી ભાવનગર સિટીમાં, સિહોર અને પછી અહીંયા, અને આવતીકાલે પરમ દિવસે લગભગ બગદાણામાં પણ અમારો આ સંકલ્પ છે। અને જ્યારે અમે બોટાદની વાત કરી ત્યારે મને સાળંગપુર મગજમાં નહોતું, કારણ કે અમે પહેલાં એકવાર સિટીમાં કરેલું એટલે, પણ જ્યારે ટ્રાફિકમાં પંડ્યાબેને કીધું કે ભાઈ અમારી ઈચ્છા, તો અમે કીધું બહુ સરસ, અને અમે તરત જગ્યા જોઈ, સ્વામીશ્રીનો અમને સહકાર મળ્યો। અહીંયા આ એક્ઝિબિશન કરવાનો અને આ એક્ઝિબિશનથી શું ફાયદો થાય છે, કારણ કે લોકો જ્યારે અહીંથી નીકળશે ને ત્યારે એની સાથે જે ઘટના બની છે ને એને તરત પકડી લેશે। દાખલા તરીકે કોઈની ગાડી પલટી મારી છે, કોઈનું હોન્ડા કંઈ એ રીતે ક્યાંય ઘૂસી ગયું છે, કોઈના પરિવારના ટ્રક ચલાવતા હશે, બસ ચલાવતા હશે, કોઈએ સીટ બેલ્ટ નથી બાંધ્યો, કોઈએ હેલ્મેટ નથી પહેર્યું, તો આ લોકો એ જોઈ અને એના ઘર સુધી આ મેસેજને પહોંચાડશે। અને સ્વામીશ્રીની સાથે વાત થઈ ત્યારે એને કીધું કે પૂનમના દિવસે લગભગ 1-1.5 લાખ લોકો અહીંયા આવે છે, અને અમારા 16 તારીખ સુધીના આ પ્રદર્શનમાં અંદાજિત 3 લાખથી વધારે લોકો આને જોશે, અને 1% પરિણામે જો અમે આલીએ તો 3000 પરિવાર બચી શકે, અને ત્યારે અમારું આ જગ્યામાં થયેલો આ એક્ઝિબિશન છે એ સાર્થક ગણાશે। ઘણી વાર એવી વસ્તુ હોય છે કે જે આપણને નથી ગમતી પણ કરવી પડે છે, દાખલા તરીકે માસ્ક આપણને કમ્ફર્ટેબલ નથી પણ પહેરવું પડે છે, કોરોનાથી બચવા યા દંડથી બચવા, એવી રીતે ઘણી વાર આપણે દવા કે ઇન્જેક્શન એ કમ્ફર્ટેબલ નથી પણ લેવું પડે છે તંદુરસ્તી માટે। સેમ એવી રીતે આપણે હેલ્મેટ કમ્ફર્ટેબલ નથી પણ આપણા મસ્તક સૌથી વધારે અકસ્માતની અંદર જો ક્યાંય ઈજા થતી હોય અને લોકોનું મૃત્યુ થતું હોય તો એ માથાનો ભાગ છે, એટલે હેલ્મેટ કમ્ફર્ટેબલ નથી, છતાં પણ જો આપણે પહેરીએ તો આપણી જિંદગી બચી જાય છે। એવી રીતે સીટ બેલ્ટ, ફોર વ્હીલ જે લોકો ચલાવે છે, જો સીટ બેલ્ટ બાંધેલો હશે અને ગાડી ગમે એટલી નીચે ઉતરી જાય કે ગલોટિયા મારી જાય, ઊંધી પડી જાય, તો પણ એ વ્યક્તિ હેમખેમ બચી જાય છે। તો જે કમ્ફર્ટેબલ નથી એને આપણી જિંદગી માટે, આપણા પરિવાર માટે, આપણા માટે કમ્ફર્ટેબલ કરવાની આપણે અહીંથી નેમ લઈએ, બીજાને નેમ લેવડાવીએ, અને ત્યારે ભારત દેશની અંદર આ અકસ્માતનું પ્રમાણ છે એ ઘટશે। સૌથી